નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારું યુટ્યુબ ચેનલ ઓલવેજ હેપીમાં. મિત્રો, આજે આપણે બિન સચિવાલય સ્પેશિયલ અંતર્ગત ભારતને બંધારણને લગતા પાર્ટ નંબર 5 જોઈશું. આગળના 5 પાર્ટ તમે જોવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને એની લિંક મળી જશે. અને હા મિત્રો, જો ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકનને પણ દબાવજો, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ આપણે મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે. તો ચલો મિત્રો, હવે ટાઈમ ના બગાડતા શરૂ કરીએ. તો મિત્રો, આ રહ્યા આપણા પાર્ટ નંબર 6ના પ્રશ્નો. ફર્સ્ટ ક્વેશ્ચન, વંદે માતરમ ગીત કયા પુસ્તકમાંથી લેવાયું છે? તો વંદે માતરમ ગીત આનંદ મઠ નામના પુસ્તકમાંથી લેવાયું છે. બીજો ક્વેશ્ચન, વંદે માતરમ ગીતના રચયિતા કોણ છે? તો બંકિમચંદ્ર ચેટર્જી વંદે માતરમ ગીતના રચયિતા છે. ત્રીજો ક્વેશ્ચન, થર્ડ ક્વેશ્ચન, કાનૂનમાં ફેરબદલ કરવાની સત્તા નીચે પૈકી કોણે છે? તો કાનૂનમાં ફેરબદલ કરવાની સત્તા સંસદને છે. ચોથો ક્વેશ્ચન, સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ સહિત અન્ય ન્યાયાધીશોની સંખ્યા કુલ કેટલી હોય છે? તો મુખ્ય ન્યાયાધીશ સહિત અન્ય ન્યાયાધીશોની સંખ્યા સર્વોચ્ચ અદાલતમાં એટલે કે સુપ્રીમ કોર્ટમાં 31 હોય છે. પાંચમો ક્વેશ્ચન, બંધારણમાં કયા સુધારાથી મતદારની વય 21 વર્ષને બદલે 18 વર્ષ કરવામાં આવી છે? તો 61મા સુધારા દ્વારા 21 વર્ષને બદલે 18 વર્ષની કરવામાં આવી છે. છઠ્ઠો ક્વેશ્ચન, ગુજરાતમાં લોકસભાની કેટલી સીટો બેઠકો છે? 26 બેઠકો. સાતમો ક્વેશ્ચન, બંધારણમાં કઈ કલમ હેઠળ સુધારો લાવી શકાય છે? તો બંધારણમાં કલમ 368 હેઠળ સુધારો લાવી શકાય છે. આઠમો ક્વેશ્ચન, બંધારણમાં પ્રથમ સુધારો કઈ સાલમાં થયો હતો? પ્રથમ સુધારો 1951માં, બંધારણમાં પ્રથમ સુધારો 1951ની સાલમાં થયો હતો. નવમો ક્વેશ્ચન, બંધારણના કેટલામાં સુધારા દ્વારા બંધારણમાં નાનું બંધારણ ઉમેરાયું તેમ ગણાય છે? તો બંધારણમાં કેટલામાં સુધારા દ્વારા બંધારણમાં નાનું બંધારણ ઉમેરાયું હોય તેમ ગણાય છે? તો 42મા સુધારા દ્વારા થાય છે. દસમો ક્વેશ્ચન, બંધારણમાં સમાજવાદી અને બિનસાંપ્રદાયિક શબ્દો કયા સુધારાથી ઉમેરાયા છે? તો બંધારણમાં સમાજવાદી અને બિનસાંપ્રદાયિક શબ્દો 42મા સુધારા દ્વારા ઉમેરાયા છે. 11મો ક્વેશ્ચન, ભારતના બંધારણમાંથી કયો મૂળભૂત અધિકાર રદ કરાયો છે? તો મિલકતનો જે અધિકાર છે તે ભારતના બંધારણમાંથી મિલકતનો અધિકાર રદ કરાયો છે. 12મો ક્વેશ્ચન, ભારતનું મૂળ બંધારણ અસ્તિત્વમાં આવ્યું ત્યારે તેમાં કુલ કેટલા પરિશિષ્ટો હતા? મિત્રો યાદ રાખજો, જ્યારે મૂળ બંધારણ અસ્તિત્વમાં આવ્યું હતું ત્યારે ફક્ત 8 પરિશિષ્ટો હતા અને હાલમાં કેટલા છે? 12 પરિશિષ્ટો છે. તો મૂળ બંધારણ અસ્તિત્વમાં આવ્યું ત્યારે 8 પરિશિષ્ટો હતા. 13મો ક્વેશ્ચન, લોકસભાની બેઠકોનું સંચાલન કોણ કરે છે? તો જે સ્પીકર હોય છે તે લોકસભાની બેઠકોનું સંચાલન કરે છે. 14મો ક્વેશ્ચન, નાણાકીય ખરડો સૌ પ્રથમ ક્યાં રજૂ થાય છે? તો કોઈ પણ નાણાકીય ખરડો હોય સૌ પ્રથમ લોકસભામાં રજૂ થાય છે. 15મો ક્વેશ્ચન, જાહેર હિસાબ સમિતિ PAC માં કુલ કેટલા સભ્યો હોય છે? તો PAC એટલે PAC નું ફૂલ ફોર્મ ને પબ્લિક એકાઉન્ટ કમિટી એટલે કે જાહેર હિસાબ સમિતિ. તો પબ્લિક એકાઉન્ટ કમિટીમાં કુલ કેટલા સભ્યો હોય છે? તો કુલ 22 સભ્યો હોય છે. એ 22 સભ્યોમાં લોકસભાના 15 સભ્યો હોય છે તેમજ રાજ્યસભાના 7 સભ્યો હોય છે. એ રીતે ટોટલ 22 સભ્યો હોય છે. 16મો ક્વેશ્ચન, જાહેર હિસાબ સમિતિમાં લોકસભાના કેટલા સભ્યો હોય છે? તો એ જ વાત આપણે જે વાત કરીએ, લોકસભાના 15 સભ્યો હોય છે,
તો જાહેર હિસાબ સમિતિ, પબ્લિક એકાઉન્ટ કમિટીમાં રાજ્યસભાના કેટલા સભ્યો હોય છે? તો યાદ રાખજો મિત્રો, લોકસભાના 15 સભ્યો, તો રાજ્યસભાના 7 સભ્યો. એ રીતે 15 અને 7 ભેગા થઈને ટોટલ જાહેર હિસાબ સમિતિ પબ્લિક એકાઉન્ટ કમિટીમાં ટોટલ 22 સભ્યો હોય છે. 18મો ક્વેશ્ચન, જાહેર હિસાબ સમિતિ પબ્લિક એકાઉન્ટ કમિટીના ચેરમેન કોના દ્વારા નિમવામાં આવે છે? તો ચેરમેન જે છે વિરોધ પક્ષના નેતા દ્વારા નિમવામાં આવે છે. 19મો પ્રશ્ન, અંદાજ સમિતિમાં કુલ કેટલા સભ્યો હોય છે? તો અંદાજ સમિતિમાં કુલ 30 સભ્યો હોય છે. અને અંદાજ સમિતિના ચેરમેન કોણ હોય છે? તો અંદાજ સમિતિના ચેરમેન સ્પીકર હોય છે. તો મિત્રો, આ હતા આપણા આજના વિડીયોના 20 પ્રશ્નો. કાલે બીજા નવા 20 પ્રશ્નો સાથે મળીશું, ભારતને બંધારણને લગતા. મિત્રો, વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, કોમેન્ટ જરૂરથી કરજો, પોતાના મિત્રો જોડે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચલો મિત્રો, હવે જય હિન્દ, જય ભારત.